વર્ષે 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે. ચકલીની પ્રજાતિ સમય જતા લુપ્ત થતી જાય છે, જેના જોખમને નાથવા તથા તેના બચાવ અંગેની લોક જાગૃતિના હેતુ સાથે આ દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે પણ ચકલી મોટા પ્રમાણમાં જોવા મળે છે. એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમે ધીમે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ અહીં સવાલ એ છે કે વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઈ નક્કર કામગીરી થાય છે? તે એક મોટો સવાલ છે. એક હતી ચકી, એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંનેએ રાંધી ખીચડી. આ ચકાચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી 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 કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે. પાછલા કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રકટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમંજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબના ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને ચણ મળતી નથી. આ ઉપરાંત મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તરંગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે આપણે સૌ ચકલી જેવા નાના પક્ષી માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના રાખવી જોઈએ. મોટાભાગે દરેક ઠેકાણે મોબાઈલ ટાવરો આવેલા છે, જેના રેડિયેશનના કારણે અને પક્ષીઓના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે શહેરી લેવલ પર પણ ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે. હજી ગામડામાં અને ખાસ કરીને ઝઘડિયા તાલુકામાં ચકલીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમી સંત સરળ રાવ દ્વારા વિશ્વ ચકલી દિવસે લોકોને અપીલ કરવામાં આવી છે કે આ નાનકડા પક્ષીની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. હાલ ઉનાળાની સિઝનમાં ચકલીઓ માટે પીવાના પાણી અને પુઠ્ઠાના બોક્સ બનાવી તેમના રહેવા અને રક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ. તો આ હતા ઇન્ડિયા